નમસ્કાર, હું છું હસમુખ અને આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. રાજ્યમાં ઉગ્ર બની રહ્યું છે ખેડૂત આંદોલન. સાબરકાંઠાના પ્રાંતિજમાં ખેડૂતે વિશાળ ટ્રેક્ટર યુજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન. બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણથી સર્જાયા વરસાદી માહોલ. ઉનાળુ બાજરીની કાપણી સમયે વરસાદી માહોલથી ખેડૂતો મૂંઝવણમાં. થરાદના પઠામડા ગામમાં જૂની અદાવતને લઈ 5 લોકોએ વૃદ્ધને ઢોર માર મારતા ચકચાર. એક મહિલા સહિત 6 સામે નોંધાઈ ફરિયાદ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ગુજરાત સહિત દેશના ઘણા ખરા રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખેત પેદાશના પોષણ સંભાવ, પાક વીમો અને લોન માફી જેવા અનેક પ્રશ્નોને લઈ ખેડૂતોએ સરકાર સામે આંદોલનનું રણસિંગ ઉપંક્યું છે. ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ખેડૂતો છેલ્લા 3 દિવસથી વિવિધ માંગોને લઈ રસ્તા પર ઉતર્યા છે. ત્યારે કોંગ્રેસે પણ ખેડૂતોને સમર્થન કરી સરકાર સામે પાયો ચડાવી છે. ત્યારે આજે સતત 3જા દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખેડૂતે વિશાળ ટ્રેક્ટર રેલી યોજી હતી. નેશનલ હાઈવે 8થી શરૂ થયેલી ટ્રેક્ટર રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તો આ તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખેડૂતો ખેતીથી વિમુખ થાય તેવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપ વચ્ચે ખેડૂત સંઘર્ષ સમિતિના કન્વીનરે કર્યો હતો. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે ખેડૂતોની કમર બાગી નાખી છે. એટલું જ નહીં, આપણા કહેવાતા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. સરકાર ડીએપી અને ખાતરનો ખેડૂત પાસેથી પૂરેપૂરો ભાવ લે છે, પણ સામે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ના આપતા આજે ખેડૂતોને સરકાર રસ્તા પર ઉતરવું પડ્યું છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે કિસાન સંઘ દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ પ્રાંતિજમાં બંધની કોઈ જ અસર જોવા મળી ન હતી અને બજારમાં દુકાનો રાબેતા મુજબ ચાલુ રહી હતી. તાલુકામાં જેમ કે આ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી, જેમ કે ખેડૂતોના પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી ખેડૂતો ખેતી ના કરી શક્યા અને જેમ કે ખેડૂત જે ફુલાવર કુબી છે એના ભાવ બી પૂરા મળી નહીં શકતા, ત્યારે અમારે ખેતીમાં પૂરતા ભાવ ના મળવાથી અમારે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે સરકાર અમને બધી બાજુથી મારવાનો પ્રયત્ન કરી રહી છે અને સરકારને ખાતર અને ડીએપીના ભાવ એમને પૂરેપૂરા લેવામાં આવે છે. કોઈ જાતની સબસિડી અમને પૂરી પાડવામાં નથી આવતી. જ્યારે ડ્રીપની સબસિડી 7000માં પહેલાં ખેતર પૂરું થતું હતું, અત્યારે 32000 થયા છે અને પૂરતા ભાવ નથી મળવાથી એટલે આજે ખેડૂતોને રોડ ઉપર ઉતરવાનો વારો આવ્યો છે. આજે કિસાન સંઘ દ્વારા ઉપરથી ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. એ દિવસે અમારે પણ જાગવાની જરૂર હતી, એ માટે અમે ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેના વિરોધમાં ઠેર ઠેર ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે હિંમતનગરના મોતીપુરા ખાતે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હાઈવે પર શાકભાજી ફેંકી અને દૂધ ઢોળીને હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો હતો. નોંધનીય છે કે કાર્યક્રમ જિલ્લાનો હતો, છતાં પણ કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી અને નામનો વિરોધ કરી થોડી વાર ચક્કાજામ કરીને કોંગ્રેસે પોતાનો વિરોધ પૂરો કર્યો હતો. જો કે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં અસહાય ઉકળાટ અને બાફ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમીનો પારો વધતા લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આજે બનાસકાંઠાના પાલનપુર, દિયોદર સહિત અનેક તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે હાલ ખેડૂતો ઉનાળુ બાજરીની કાપણીમાં જોત રહ્યા છે અને તેવા સમયે જ વાદળછાયા વાતાવરણને કારણે વરસાદી માહોલ રચાતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયા છે અને જો બદલાયેલા હવામાનનો જે વરસાદ થાય તો ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાની શક્યતાથી પડતા પર પાટા જેવો ઘાટ સર્જાઈ શકે છે.
અમારે બાજરી વાઢલ પડી છે, ઊભી છે, અને વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે. હવે શું કરવું અમારે? હવે બધું નુકસાન મોટું છે. હાલ વરસાદ આવે તો અમારું નુકસાન ઘણું છે. વરસાદ અત્યારે હાલ થાય તો ખેડૂત રખડી જવાનો છે. ખૂબ બધી પાક કાસો છે, અડધી ચાક લેવડાવી છે, બે ભાગની ઉભી છે. અત્યારે ખેડૂતોને વરસાદ થાય તો નુકસાનમાં પાર જ નથી. કે એક ઓરા ભાઠેલી બાજરી પડી, અડધી બાજરી ઉભી છે. અત્યારે જો વરસાદ થાય તો અમારો પાક નીપશો બાતલ જાય એમ છે, સમજાને. અને ભાવ કોઈ આવતો નથી. બાજરી ભાઠેલી પડી છે, બાજરી ઉભી છે. હાલ વરસાદ થાય તો અમારે નુકસાનનો પાર રહેતો નથી, બરોબર. અને ખૂબ જ બાજરી ઉભી છે, હજી હાલ કોઈ ભઠેલી નથી. ઝીરો વાયા હતા એટલે પહાણ બાજરી લોકોનો છે, એટલે બાજરી આખો બગડો ભર્યો છે. હાલ કોઈ બાજરી વઢાણી નથી. હા, પૂરેપૂરું નુકસાન છે. હાલ વરસાદ આવે તો ખેડૂત બરબાદ થઈ જાય એમ છે. બનાસકાંઠામાં તો જાણે દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે, અને આ લીરે લીરા વચ્ચે ડીસામાં સરદાર પટેલ સ્કૂલ રોડ પર દારૂ ભરેલી i20 કારને અકસ્માત નડ્યો હતો. કારના ચાલકે અચાનક જ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ધડાકા ભેટ દિવાલ સાથે અથડાઈ દારૂ ભરેલી કાર બજારમાં થઈ હાઈવે તરફ જાય તે પહેલા જ રસ્તામાં અકસ્માત થયો હતો. જો કે અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો. બનાવની જાણ થતાં DYSP સહિત ઉત્તર અને દક્ષિણ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને કારની તલાશી લેતા તેમાં દારૂ મળી આવ્યો હતો. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે દારૂ ભરેલી આ કાર કોની છે અને દારૂ ભરીને ક્યાંથી ક્યાં જઈ રહી હતી? કોણ ડ્રાઇવિંગ કરતું હતું તે દિશામાં પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. જો કે મહત્વપૂર્ણ બાબતો એ છે કે બનાસકાંઠા પોલીસે દારૂ સામે તવાઈ બોલાવી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે અને ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતા પણ ડર અનુભવતા નથી. તો આ તરફ ધાનેરા પોલીસે સિરા 3 રસ્તા પાસેથી પરપ્રાંતીય દારૂ ભરેલી મારુતિ શિફ્ટ ગાડી ઝડપી પાડી હતી. પોલીસે બાતમીના આધારે સિરા 3 રસ્તા પર નાકાબંધી ગોઠવી હતી, જે દરમિયાન શિફ્ટ ગાડી આવતા તેની તલાશી લેતા તેમાંથી 1.34 લાખનો દારૂ મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે પોલીસે 4.34 લાખનો મુદ્દાબાજ જપ્ત કરી ગાડી ચાલક મનોજકુમાર રામલાલ રબારી અને ચંદ્રાભાઈ રબારીની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદના પઠમડા ગામમાં જૂની અદાવત નીલે ગામના જ 5 જેટલા લોકોએ ઢોરમાર મારતા ચકચાર મચી જવા પામી છે. 70 વર્ષીય કાળાભાઈ પટેલ કે જેઓ મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અગાઉની જૂની કોઈ ફરિયાદને લઈ 5 જેટલા લોકોએ વૃદ્ધને પકડીને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ થાય છે. બાદમાં ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં એક મહિલા સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. હેડિયા 4-5 જણા બધા 6 જણા બેઠા હતા. બેઠા એટલે હું હેડિયો જોઈને આગળ જ્યો એટલે એક જણો ધોર્યો એટલે મને ચેડથી કોઈ બંદી હતી ગર્યો અને ગરીને મને પાડ્યો હતો. પછી એક બાયડી આવી એણીએ ગર્યો અને માર્યો. પછી 2 જણા મેં કીધું મને મેલ આવશે હનુમાન દાદા ને દર્શન કરવા નીકળેલા અને રસ્તામાં ભાઈ રામદાસ ભાઈ ના ધોપા થી આગળ થી નીકળેલ રસ્તો એના ધોપા કંથી નીકળે છે એટલે અમારે અહીંયા થી હેડવું પડે એટલે ત્યાંથી નીકળ્યા એટલે આ લોકોએ મારો કાકા પાછળથી પકડી બંડી હતી ઘરે અને પાડ્યા હતા અને બધો ફાળ્યું બીજો જો પડ્યો હતો અને પોતાને ઘેહેડીને ધેમથી ના ઓયડામ લઈ ગયા ધેમથી રોમદાના ઓયડામ 4-5 સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ વિરામ. Thank you.
પત્રકારિતાનો માત્ર એક જ ઉદ્દેશ અને તે છે સત્ય. સત્યની સાથે નિર્ભય ઉભા રહે તે જ પત્રકારત્વ છે. સત્યનો પક્ષ લઈશું ત્યારે સાચી તસવીર સામે આવશે. માત્ર અંદાજો નહીં લગાવી ઘટના સ્થળેથી દેખાડીશું સત્ય. હવે શરૂ થશે પત્રકારત્વની નવી પહેલ. હવે સમાજને મળશે નવી રાહ. અમે બનીશું આપની તાકાત જેથી બદલે આ સમાજ. લોકમત ન્યૂઝ ચેનલ હંમેશા જનતાની સાથે. સમાચારમાં આગળ વધીને વાત કરીશું વિધાયક રમણી. દિયોદર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા ડીઆર સુથાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેઓનો નિવૃત્તિ વિધાયક સમારંભ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિના હસ્તે મેઘદૂત એવોર્ડ વિજેતા એસસી જોશી ઉપરાંત પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ હાજર રહ્યા. આ પ્રસંગે નિવૃત્ત થતા પોસ્ટ માસ્ટર ડીઆર સુથારને સાથે કર્મચારીઓએ ફુલહાર પહેરાવી તથા શાલ ઉડાડી ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું અને નિવૃત્તિ પછીનું તેઓનું જીવન સુખમય અને શાંતિમય રીતે પસાર થાય તેવી શુભકામના પણ પાઠવી હતી. બનાસકાંઠામાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા પાટણ હાઈવે પર આવેલ જૂના ડીસા રેલવે પાટક પાસે સ્વિફ્ટ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડી જાડીઓમાં ઘૂસી ગઈ હતી, જેમાં એક ઇસમને પગનો અંગૂઠો કપાઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો. ઉલ્લેખનીય છે કે આગળ પહોંચવાની ઉતાવળ અને ગફલત ભર્યો ડ્રાઇવિંગ માર્ગ અકસ્માતના વધતા જતા બનાવવા માટે કારણભૂત હોવાનું કહી શકાય. બનાસકાંઠા જિલ્લાના ભાકડીયાલ ગામે જર્જરિત પાણીની ટાંકી લોકો માટે મોટી હુનારત સર્જે તો નવાઈ નહીં. આ ટાંકી જર્જરિત હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. આ છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું ભાકડીયાલ ગામ અને આ છે ગામમાં પીવાના પાણીની ટાંકી. આ ટાંકી આશરે 25-30 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી અને ટાંકી આજ દિવસ સુધી ગામ લોકોને પાણી પૂરું પાડતી, પરંતુ તંત્રના પાંપે લોકોને મદદરૂપ થતી પાણીની ટાંકી લોકોનો જીવ લે તો નવાય નહીં. આ જર્જરિત ટાંકી બાબતે ગામ લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી, છતાં પણ તંત્રના બહેરા અને મૂંગા અધિકારીઓની આ રજૂઆત સંભળાતી નથી. તો હવે તમે પણ સાંભળો કે ગામ લોકો શું કહે છે. લાખણી તાલુકાના ભાગડિયાલ ગામમાં આજે આ 20 વર્ષથી જૂનું ટાંકું છે. જે ટાંકું કોઈ નથી આજ સુધી રિપેરિંગ કામ થયું કે નથી, ચાર ચાર સરપંચો બદલ્યા છતાં પણ કોઈ રિપેરિંગ કામ થયું નથી, નથી કોઈ અંદર સાફ સફાઈ. જોવા મતલબ ગામની અરે ટાંકાની હાલત ડેમેજ છે અને જે ટાંકું તૂટવાને લીધે બાજુમાં શાળા છે, જે શાળાની અંદર નાના બાળકોને પણ જોખમ છે અને નથી કોઈ સાફ સફાઈ, જેના લીધે ગામની અંદર રોગચાળો પણ ફાટવાની શક્યતા છે. પાણીની ટાંકીની બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે અને લોકો પણ વસવાટ કરે છે, ત્યારે આ જર્જરિત હાલતમાં ઉભેલી ટાંકી ગમે ત્યારે તૂટે અને મોટી હોનારત સર્જે તેવા ભયથી ગામ લોકો થરથર કાપી રહ્યા છે. માટે તંત્ર તાત્કાલિક જાગે અને આ બાબતે કાર્યવાહી કરે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે લોકમત ન્યૂઝ ચેનલના જનહિતના આ અહેવાલ બાદ તંત્ર જાગે છે કે પછી ગામમાં મોટી હોનારત સર્જવાની રાહ જુએ છે. રમેશ ઠાકોર, લોકમત ન્યૂઝ, લાખણી. સમાચારમાં આગળ વધીને વાત કરીએ પાણીની પારાયણની.
વાવ તાલુકાના સરહદે આવેલા રાચેણા ગામમાં કેટલાક દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ગામમાં પીવાના પાણીની પુરવણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવે છે, જો કે પાણી માટે ગામ લોકોને દૂર દૂર સુધી રજળપાટ કરવી પડે છે. ગામ લોકોએ પાણી પુરવઠાની ઉગ્ર રજૂઆત કરતા તંત્રએ પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે, જો કે ટેન્કર આવતા જ લોકો પાણી વેળવવા માટે પડાપડી કરે છે. રાજ્ય સરકાર ભલે દાવા કરતી હોય કે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ વાવ તાલુકાના સરહદી ગામડાઓની વાસ્તવિકતા કંઈક અલગ છે. ચૂંટણી સમયે મત માગવા આવતા નેતાઓ ચૂંટણી જીત્યા બાદ ગામમાં ફરકતા પણ નથી, ગામ લોકોની સમસ્યાને સાંભળવા પણ આવતા નથી, જેને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વળી પાણી પુરવઠાની ગોરબેદરકારી બહાર આવતા ગામ લોકોમાં આક્રોશ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રજા આપશો. નમસ્કાર.